આગામી 31 જુલાઈએ સાબર ડેરીની સાધારણ સભા યોજાશે. સાધારણ સભામાં વાર્ષિક હિસાબ રજૂ કરાશે. વાર્ષિક હિસાબ બાદ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરાશે. ડેરીના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી ન થતા વિલંબ અગાઉ વચગાળાનો 258 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવવા નિર્ણય કર્યો હતો. આગેવાનો પશુપાલકોના વિરુદ્ધ બાદ સાધારણ સભા યોજાશે. 3 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના પશુપાલકોની દર વર્ષની જેમ તીજ છ પહેલાં રિફંડ મની અને ભાવફેર સંઘ તરફથી આપવામાં આવ્યું હતું. સંજોગવશાત ચાલુ વર્ષે આપણે જલ્દી નિયામક મંડળની મિટિંગ ના મળવાના કારણે ભાવફેર આપી શક્યા નહોતા. એટલે જે મંજૂર કર્યો હતો એ 10મી તારીખે અમે 258 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીની રકમ માટે મંડળીઓની માગણી આવતો MDCએ રજૂઆત કરી એટલે બોર્ડની બેઠક આજે મળી અને બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે વાર્ષિક સર્વૈયું સાધારણ સભા બોલાવી ખાસ સાધારણ સભા બોલાવી એમાં એપ્રૂવ કરી 1 તારીખે આપવા માટે નક્કી કર્યું. ચાલુ વર્ષે અમારા પશુપાલકોને 850 રૂપિયા કિલોનો ભાવ. ભાવફેર બાબતે હું એક વાત આપને આગળ મૂકવા માગું છું કે છેલ્લા ઘણા સમયથી આપણું નિયામક મંડળ ચૂંટાઈને આવી ગયેલ છે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવફેર ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે 9 મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે 258 કરોડની જે રકમ થતી હતી જે ભાવફેરની 9 મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે. સાબરકાંઠાની